ભાઈ ભાઈ ની પંચાયત લઈ ભાઈ ભાઈ આવી પહોંચ્યા છે નરેન્દ્ર મોદીને જે સૌથી વધારે વાલું ગામ છે એ જોગીદાસ બાપુ નું આંબોડીમાં આપણા વડાપ્રધાન પોતાને જયારે કોલેજમાં હતા ત્યારે એના નાટકમાં જોગીદાસ ખુમાર નું પાત્ર ન ભજવવા મળ્યું એનો અફસોસ એના આખી જિંદગી છે એવા વીર જોગીદાસ બાપુ ખુમાર ની ભૂમિ આંબોડી થી ભાઈ ભાઈ ની પંચાયત કરશું અહીંયા કોંગ્રેસ નું શાસન હતું

અહીં કોંગ્રેસ વિજય થયું હતું એમના તરફથી એક પણ માણસ આવ્યો નથી અમારા સ્થાનિક પત્રકાર મિત્રે એમનો સંપર્ક કર્યો હતો અહીંયા બે બાજુ અપક્ષ જ છે એટલે આપણે આમની આમને બધું પાંચ વર્ષના કોંગ્રેસના શાસનમાં કંઈ કામ થયા હતા લોકોએ કોંગ્રેસને તક આપી ધારાસભ્ય ચૂંટાવ્યા પછી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત છૂટાવી પણ કોંગ્રેસનું નેતૃત્વ ખતમ થઈ ગયું કોંગ્રેસના નેતાઓ ભૂગર્ભમાં વઈ ગયા કોંગ્રેસે કોઈ લોકોના કામ ન કર્યા એના હિસાબે કોંગ્રેસ અત્યારે મૃત પાયો વહી ગઈ અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે આ વખતે આપ પણ અહીંયા ચૂંટણી લડી લીધી ત્રીજો મોરચો છે તમને શું લાગે છે ભાજપ કોંગ્રેસ બે નું શાસન વિશે તમે શું માનો અમે તો એવું માની છે કે ખેડૂત ખેડૂત લક્ષી જો તમે જોવો તો અમારી દિલ્હી સરકારે કયું કયું આયોજન કર્યું કોણ કેવા કેવા ખેડૂતના કામ કર્યા છે કેવા કેવા વીજળી બધા હોસ્પિટલો આ સરકારી

અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એથી કરીને મત આપ્યા ટૂંક સમયે લોકોને ને થોડી આશા અપેક્ષા હતી પણ એ નિષ્ફળ નીવડા પણ આ તો અમારા સાંસદ મજબૂત છે એટલે એથી કરી અને લોકોને સંતોષકારક અમારા ગામડાઓના કામ થાય છે આ લોકો આ બહુ બધું સારું કામ કર્યું કઈ તકલીફ નથી

આ ગામની અંદર બધી સુવિધા છે ગટરની સુવિધા છે રોડની સુવિધા છે અને જે સરકારે આપ્યું છે વીસ હજાર રૂપિયા અને જે સ હજાર રૂપિયા તો અમારી પહેલાં કોંગ્રેસવાળા લેવા અહીંયા દાખલ થઈ જાય છે અમારો તો વારો નહીં તમે જોઈ છીએ એટલે કોંગ્રેસ ક્યાંથી તમારી સરકાર છે ને ભાજપ પણ અમારી સરકાર છે પણ જે કેવા છે ખેડૂતને આપ્યું જ નથી કાય તો એકસો આઠ માં એ પેલા બે હશે સરકાર નો ખોટો યુસ્યુ હુકામ કરે છે બધી વસ્તુ મળે છે તાલુકા પંચાયત ના તમારે કોંગ્રેસ પહેલા અહીંયા શાસન માં હતું ધારાસભ્ય આવે છે ધારાસભ્ય હજી સુધી આવ્યા નથી આવ્યા તા જયારે મત માંગ્યા ત્યારે ત્યારે સભા કરી હજી ઈ પછી સભા થઈ નથી

જો વાત કરીએ તો અત્યારે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે એવામાં ભાઈ ભાઈ કાર્યક્રમ જે ઉજાગર કરે છે સ્થાનિક પ્રશ્નોને એને પહેલાં તો અભિનંદનને પાત્ર છે પણ તમે જે વાત કરી એમાં હું જો મારી વાત કરું તો જે સ્થાનિક આગેવાનો જે સારા હોય છે સક્ષમ હોય છે પ્રામાણિક હોય છે શિક્ષિત હોય છે એ તો સરકાર કોઈ પણ કામ કરતા જ હોય છે તમે ગામ જોઈ શકો છો કે અમારે પણ અહીંયા વાત કરી કે વિકાસ થયો એટલે વિકાસ તો થતા હોય છે જે સક્ષમ લીડર હોય કામો તો લઈ આવે કોઈ પણ સરકાર હોય પરંતુ એની સાથે સાથે વાત એવી છે કે વાત કરી એમ આપણે એવા પસંદ કરવા જોઈએ આ અંદર કે જે વાત પ્રામાણિક હોય સ્થાનિક સ્વરાજ ની છે એટલે સ્થાનિક જ રહેવાનો છે ઉમેદવાર તો સ્થાનિક પ્રશ્નો સાંભળે લોકો વચ્ચે રહે લોકોની વાત સાંભળે નહીં કે અને વાત કરું તો ઘણા તો આગેવાનો એવા પણ હોય છે ઘણા ગામડાઓની અંદર કે ટોયલેટ પણ આપણે સાંભળ્યું છે કે સંડાસ પણ ખવાઈ ગયા હવે આવા સંડાસ